પૂજ્ય ભાઈ શ્રી પ્રખર વક્તા અને કથાકાર આપણી વચ્ચે અનિવાર્ય સંજોગોને કારણે આવી શક્યા નથી, પરંતુ ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી શબ્દ અને શ્રાવ્યના માધ્યમથી આપ સુધી પહોંચ્યા છે. ત્યારે 2 મિનિટની એક વિડીયો ક્લિપ એમના આશીર્વચનની આપણે સાંભળીએ. ત્યારબાદ જેને સાંભળવાના જેના આશીર્વચન લેવા સંધ્યા સમયે આપ આતુર છો, આતુરતાના અંત તરફ જશું, પૂજ્ય બાપુને પ્રસ્તુત કરીશ. પરંતુ એ પહેલાં પૂજ્ય ભાઈ શ્રીના આશીર્વચન. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તન્નમામ્યહમ. પરાંબા ભગવતી ઉમિયા માતાજીની આરાધનામાં સંલગ્ન એવા કડવા પાટીદાર સમાજના આપ સૌ ભાઈ બહેનો, આજે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનમાં એકત્ર થયા છો અને સાથે સાથે કંઈક ચિંતનનું ભાથું, કંઈક પ્રેરણાત્મક વિચારો પ્રાપ્ત થાય એવું સરસ મજાનું આયોજન થયું છે. ત્યારે આ અવસરે ઉપસ્થિત પૂજ્ય બાપુ અને સૌ મહાનુભાવો અને આ વિષયને લઈને આવેલા વક્તા આપણા કાજલબેન ઓઝા, સૌને મારા પ્રણામ. માનવ સંબંધોનું શાસ્ત્ર બહુ જટિલ છે. એ શાસ્ત્ર ઉકેલવાનું જટિલ હોવા છતાં ઉકેલવાનું સરળ બની જાય જો માણસ પોતે સરળ બને. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ. તુલસીદાસજીના આ વચનને સ્મરણમાં રાખી અને આપણે જો વ્યવહાર કરીએ તો કદાચ કોઈ એકાદ બે વાર છેતરે, હેરાન કરે, પણ અંતે સરળની આજુબાજુના એ સરળ થવું પડે. સાસુ વહુ અને દીકરી અને બહેનો બહેનોની વચ્ચે, માતૃશક્તિની વચ્ચેના આ જે સંબંધો છે એ બહુ મહત્વપૂર્ણ છે. ઘર આખું એના આધારે ટકતું હોય છે. પુરુષ પૈસા કમાય અને મકાન બનાવી આપે, પણ મકાનને ઘર બનાવનારી તો આ માતૃશક્તિ છે. એટલે પરિવારના સંબંધોનું આ શાસ્ત્ર એ સરખી રીતે સમજાય એ માટે આપણે સૌ જીવનમાં સરળતા લાવીએ, પણ સજગતા વિનાની સરળતા પણ એટલી કારગર નહીં નીવડે. એટલે એની સાથે સાથે સજગતા પણ હોય અને સરળતા અને સજગતાની સાથે સાથે સહજતા પણ જીવનમાં આવતી જાય તો ખૂબ સંવાદિતા આપણા પારિવારિક જીવનમાં આવી શકે. આ અવસરે ઉપસ્થિત પૂજ્ય બાપુને પ્રણામ, આપ સૌ મહાનુભાવોને અને ઉપસ્થિત જન સમુદાયને ખૂબ ખૂબ જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ભગવાન શ્રી હરિને પ્રાર્થના, સૌનું મંગલ થાવ. હરિ ઓમ. પૂજ્ય ભાઈ શ્રીના આશીર્વચનને તાલીઓના નાદથી આપણે હર્ષભેર આવકારીએ.